નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત ગણિતમાં ચેપ્ટર 9 છે બેઝિક પદાવલિઓ અને નિયમો. આજના લેક્ચરમાં આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 9.3 નો ત્રીજો દાખલો એટલે કે ગુણાકાર મેળવો. ગુણાકાર શું? એકદમ સિમ્પલ છે, બધાને આવડે એવો છે કે એનો વર્ગ એને ગુણ્યા 2 એની 22 ઘાત એને ગુણ્યા 4 એની 26 ઘાત. પેલા તો સહગુણકો છે એને અલગ કરી નાખો. પહેલું સ્ટેપ લખી નાખી એનો વર્ગ એને ગુણ્યા 2 એની 22 ઘાત એને ગુણ્યા 4 એની 26 ઘાત. બધામાંથી સહગુણકો છે એને અલગ કરીએ એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 4. બાકીનું જે છે એનો વર્ગ એને મળી જશે એની 22 ઘાત એને ગુણ્યા એની 26 ઘાત. સહગુણકનો ગુણાકાર કરીએ 4 ગુણ્યા 2 8 8 ગુણ્યા 1 એટલે 8 8 એને ગુણ્યા એનો વર્ગ એની 22 ઘાત એની 26 ઘાત. બધામાં એ છે એટલે કે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય. ઘાતનો સરવાળો થાય તો 26 પ્લસ 22 પ્લસ 2 6 ને 2 8 ને 2 10 એટલે કે 0 વધી આવશે 1 2 ને 1 3 ને 2 5 એટલે એની 50 ઘાત થશે. એની 50 ઘાત તો આ રીતે લખી શકાય 8 એની 50 ઘાત. આ જે છે એ આપણને ગુણાકાર મળશે. જોઈએ એના પછીનો બીજો દાખલો. તો બીજા દાખલા પ્રમાણે એવી છે 2 ના છેદમાં 3 xy એને ગુણ્યા માઇનસ 9 ના છેદમાં 10 x સ્ક્વેર y સ્ક્વેર. આપો સાધુ 2 ના છેદમાં 3 xy એને મલ્ટીપ્લિકેશન માઇનસ 9 ના છેદમાં 10 x સ્ક્વેર y સ્ક્વેર. સેમ વસ્તુ સહગુણકોનો અલગથી ગુણાકાર કરો 2 ના છેદમાં 3 એને ગુણ્યા માઇનસ 9 ના છેદમાં 10 એને મલ્ટીપ્લિકેશન xy એને મલ્ટીપ્લિકેશન x સ્ક્વેર y સ્ક્વેર. ચાલો આપો સાધુ 2 5 10 છેદ 2 છે ઉડાડી દો કારણ કે વચ્ચે ગુણાકારની નિશાની છે છેદ ઉડાડી શકીએ. 3 13 9 તો માઇનસ 3 ના છેદમાં 5 એને મલ્ટીપ્લિકેશન x ની 2 ઘાત x ની 1 ઘાત એટલે કે x ની 3 ઘાત અને y ની 2 ઘાત અને 1 ઘાત એટલે કે y ની પણ 3 ઘાત. તો આ રીતે લખી શકાય માઇનસ 3 ના છેદમાં 5 x ની 3 ઘાત અને y ની 3 ઘાત. આ જે છે એ આપણને જવાબ મળશે. જોઈએ એના પછીનો ત્રીજો દાખલો. ત્રીજા દાખલા પર કમાલી આવેલી છે માઇનસ 10 ના છેદમાં 3 p q ની 3 ઘાત આપેલી છે એને મલ્ટીપ્લિકેશન 6 ના છેદમાં 5 p q અને q આપેલું છે. ચાલો માઇનસ 10 ના છેદમાં 3 p q ની 3 ઘાત એને મલ્ટીપ્લિકેશન 6 ના છેદમાં 5 p ની 3 ઘાત અને q. સહગુણકને અલગ લખો માઇનસ 10 ના છેદમાં 3 એને મલ્ટીપ્લિકેશન 6 ના છેદમાં 5 એને મલ્ટીપ્લિકેશન p q q એને મલ્ટીપ્લિકેશન p q q બરાબર. હવે 5 ગુણ્યા 2 10 3 ગુણ્યા 2 6 2 ગુણ્યા 2 એટલે 4 પણ પ્લસ માઇનસ માઇનસ 4. હવે p વાળા પદ તમે જોશો તો 1 ઘાત અને 3 ઘાત આધાર સરખો ઘાતનો સરવાળો p ની 4 ઘાત. સેમ વસ્તુ q માં પણ q ની 4 ઘાત. તો આ જે છે માઇનસ p રેસ્ટ ટુ 4 q રેસ્ટ ટુ 4 આ જે છે એ આપણને જવાબ મળશે. ચલો ચોથો દાખલો આપણને એવું આપેલું છે x ગુણ્યા x નો વર્ગ ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા x ની 4 ઘાત એટલે કે x એને મલ્ટીપ્લિકેશન x સ્ક્વેર અને મલ્ટીપ્લિકેશન x ની 3 ઘાત એને મલ્ટીપ્લિકેશન x ની 4 ઘાત. બધામાં તમે જોવો છો રકમમાં તો બધામાં આધાર સરખો છે. આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો એટલે કે બધામાં x છે ઘાતનો કરો સરવાળો 4 ને 3 7 7 ને 9 ને 1 10. ફરીથી રિપીટ 4 ને 3 7 ને 2 9 ને 1 10. તો આ જે છે એ આપણને ગુણાકાર મળશે. તો ત્રીજો દાખલો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જોઈએ હવે એના પછીનો ચોથો દાખલો. જોઈએ હવે ચોથો દાખલો. ચોથા દાખલામાં એવું કહી દાખવેલું છે કે a 3x બ્રેકેટમાં 4x - 5 + 3 નું સાદું રૂપ આપો. પહેલો પોઈન્ટ એવો છે કે સાદું રૂપ આપો. સેકન્ડ પાછું એવું કંઈક કીધું છે કે x બરાબર 3 લ્યો અને x બરાબર 1/2 લ્યો
માટે તેની કિંમત મળ્યો. તમે આ જે રકમ આપેલી છે, આ જે વેલ્યુ આપેલી છે, તો સાદરૂપ આપો અને સાદરૂપ આપ્યા પછી x ની જગ્યાએ 3 મૂકો અને જવાબ તમને શું મળે છે? x ની જગ્યાએ 1/2 મૂકો અને જવાબ શું મળે છે? એની કિંમત શું મળે છે? તે વસ્તુ આપણને મળવું છે. એકદમ સિમ્પલ છે. ચાલો જો પહેલા તો સાદરૂપ આપીએ. 3x બ્રેકેટમાં 4x માઈનસ 5 પ્લસ, એટલે કે 3x ને બંને સાથે પહેલા તો મલ્ટીપ્લિકેશન કરવું પડશે સાદરૂપ આપવા માટે. 3x ગુણ્યા 4x, 3 ગુણ્યા 4 એટલે 12, x ગુણ્યા x એટલે કે x નો વર્ગ, 3 ગુણ્યા 5 પણ વચ્ચે માઈનસ છે તો માઈનસ ના માઈનસ, 3 ગુણ્યા 5 એટલે 15, x હતો હતા એમના એમ જ 15x. ફરીથી મલ્ટીપ્લિકેશન કરવા માટે 3x ગુણ્યા 4x, 3 ગુણ્યા 4 એટલે 12, x ગુણ્યા x એટલે x નો વર્ગ, વચ્ચે માઈનસ ના માઈનસ, 3x ગુણ્યા 5 એટલે કે 15x, વચ્ચે સાથે જે પ્લસ 3 છે એને એમના એમ જ લખી નાખો. હવે સાદરૂપ આપી દીધું, હવે શું કરવાનું? તો કે x બરાબર 3 લખો. ચાલો પહેલું x બરાબર 3 લેતા, તો ચાલો x બરાબર 3 લેવા છે તો પહેલા તો સાદરૂપ આપેલું છે, વેલ્યુ મળે છે, એને લખી નાખો 12x નો વર્ગ માઈનસ 15x પ્લસ 3. હવે શું કરવાનું? તો કે જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય અને x દેખાય તે જગ્યાએ મૂકવાના 3. ચાલો મૂકી દો 3, 12 એમના એમ જ, x ની જગ્યાએ 3 મૂકું છું, 3 વર્ગ તો હતો એમના એમ જ, એટલે બેઠો મો બરાબર છે, વચ્ચે માઇનસ એમના એમ જ 15, x ની જગ્યાએ મૂકવાના 3 પ્લસ 3, જે વેલ્યુ હતી એની જ છે, પણ જ્યાં x દેખાય છે તે જગ્યાએ 3 મૂકેલા છે, બીજો કઈ જગ્યા પર નથી. આપો સાદરૂપ બોલો, 12, 3 નો વર્ગ, 3 ગુણ્યા 3 નો વર્ગ એટલે કેટલા આવશે? 3 ગુણ્યા 3 9, માઇનસ 15 ગુણ્યા 3 15 તેરી ને 45 પ્લસ 3 12 લેવા, તો કે 108 માઇનસ 45 પ્લસ 3. આપો સાદરૂપ, 108 માંથી 45 બાદ કરો અને પ્લસ 3 કરો, અથવા તો 108 અને 3 નો સરવાળો કરો અને એમાંથી 45 બાદ કરો. 108 પ્લસ 3 એટલે કે 110 ને 111 માઇનસ 45, 111 માંથી 45 બાદ કરો, ચાલો 111 એમાંથી 45 ને બાદ કરો તો શું જવાબ આવશે? કે 1 માંથી 5 ના જાય અને 0 મૂકો, 10, 11 માંથી 5 બાદ કરો તો 6 અહીં આવશે, 0 કારણ કે 0 માંથી 4 ના જાય તો 10, 10 માંથી 4 જાય તો 6, એટલે કે 66 જે છે 66. x બરાબર 3 મૂકતા આપણને વેલ્યુ 66 જવાબ મળશે. હજુ તો દાખલો પૂરો નથી થયો, x બરાબર 1/2 પણ આપવાના છે. ચાલો 1/2 લઈને જોઈએ. સેકન્ડ x બરાબર 1/2 લેતા, જ્યાં જ્યાં x દેખાય, જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, x દેખાય તે જગ્યાએ મૂકવાના છે 1 ના છેદમાં 2 માઇનસ 15x પ્લસ 3, 12 ના 12 એમ ના એમ જ, x ની જગ્યાએ પણ 1 ના છેદમાં 2 મૂકું છું, ખાસ ધ્યાન રાખજો, બીજું કંઈ જ પ્રક્રિયા કરતો નથી, એટલે બેઠો મોર એમ ના એમ જ, માઇનસ ના માઇનસ એમ ના એમ, 15 એમ ના એમ જ, x ની જગ્યાએ મૂકી દઉં છું 1 ના છેદમાં 2 પ્લસ 3. હવે સાદરૂપ આપો, 12 એમ ના એમ જ, હવે ટોટલે બેઠો બોર્ડ જે છે 2 માળ છે, લાઈટ મિલાવો તો બંને માળવા ભરવું પડે, તો આ બગડો જે છે બંને ને લાગુ પડે, એક ને લાગુ પડે અને બે ને લાગુ પડે, બરોબર છે, બંને માળવાને લાગે તો ભરવું જ પડે, બરોબર છે. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ કરવો પડે, અંશ નો વર્ગ કરવો પડે, છેદ નો વર્ગ કરવો પડે, નહીતર 1 નો ખોટું લાગે, માઇનસ ના માઇનસ, 15 ગુણ્યા 1 એટલે 15 ના છેદમાં 2, અહીં ગુણાકારના સંબંધમાં છે, નહીતર વળી પાછા તમે એમ કરશો તો 15 2 30 30 ને 31 ના છેદમાં 2, અહીં ગુણાકારના સંબંધમાં છે નહીં કે સરવાળા, બરાબર, ખાસ ધ્યાન આપો પ્લસ 3. હવે શું કરવાનું? કામ સાદુ કરો, 4 તેરી 12, 3 ગુણ્યા 1 એટલે 3 માઇનસ 15 ના છેદમાં 2 પ્લસ 3. હવે પ્લસ પ્લસ નો સરવાળો કરો, 3 પ્લસ 3 એટલે
બસ
જે વસ્તુ તમને મૂકવાની કીધી છે એ વેલ્યુ ને મૂકેજો, પહેલા તો સાદુરૂપ આપી દો અને પછી વેલ્યુ મૂકો, ધીમે 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 સાદુરૂપ આપશો અને જવાબ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય નોટપટ્રના ચોથા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.